majalah. Mu Andy Pandya, Sanjay Pratnik, ane majalah Shah Kesot. Apni channel ma tamaru swagat karu chu. Aje apne ગુજરાતી ધોરણ 6 ધોરણ 6 ગુજરાતી અને પાંચમું કાવ્ય છે મહેનતની મોસમ ધોરણ 6 કાવ્ય 5 મહેનતની મોસમ જોઈએ તરા કવિ છે નાથાલાલ દવે પોતે શિક્ષણ ક્ષેત્રે શિક્ષક તરીકે આચાર્ય આચાર્ય તરીકે અને શિક્ષણાધિકારી સુધી તેમણે સેવા આપેલી છે તેમના કાલિંદી જાનવી અનુરાગ તૈયાબી આ બધા તેમના કાવ્ય સંગ્રહો છે હવે આ કાવ્ય મહેનતની મોસમ અહીં વાત કરવામાં આવી છે ખેડૂતને ધ્યાનમાં રાખીને મહેનત मौसम अही मौसम आवे એટલે ખેડૂતો પોતાની વાડીમાં ખેતરમાં સતત કામ કરતા હોય છે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે આપણે અહીં વધુ પડતા લોકો ખેતી કરે છે અને ખેતી આધારિત જ છે ખેતીને કારણે પશુપાલન પણ સારી રીતે થઈ શકે ઉદ્યોગો માટે કાચો માલ મળી શકે એટલે ખેતી આપણા દેશ માટે કહી શકીએ કે તે પાયાની જરૂરિયાત છે ખેતી પર આ દેશની સમૃદ્ધિ જાણવા મળે છે ખેતી જેટલી સમૃદ્ધ એટલો દેશ સમૃદ્ધ તો અહીં આ કાવ્યમાં સરસ મજાની વાત કરી છે વરસાદ વરસાદ પછી જે પ્રકૃતિ સોળે કાળે ખીલી ઉઠી હોય છે ખેડૂત
ગરબા હોય છે અને મહેનતની મોસમ કવિએ પાક લણવાની ઋતુને મહેનતની મોસમ કહે છે ખૂબ જ આનંદ છવાઈ ગયો છે
ने उजड़ो दूत कपास रे भाई मौसम आवी मेहनत लीलो कंचन बाजर अरे खेतर हो गए बाजरो लीलो छम छे सोना जेवो लागे छे सोना जेवो कीमती छे ने कपास कपास केवो कीधो छे तो के दूध जेवो उजड़ो दूध जेवो उजड़ो सफेद एवो कपास थयो छे तेथी कहे छे के भाई मेहनत नी मौसम आवी छे जुआ लोथे लुमे जुमे ने हैयामा उल्लास करे जुआ अहे लोथो जुआर नु कणस जुआर के भरचा दाणा की जुआर झूमी रही छे धूमे धूमे भरचा छे आ बधो पाक आटलो सरस मजानो पाक जोईने खेडूतना हैया लोकोना हैया ઉલ્લાસ એટલે કે આનંદ આનંદ છવાઈ ગયો છે ઉલ્લાસ એટલે ઉલ્લાસ આનંદ ઉપર ઉજળા આભમાં કુંજડિયું ના કે લોલ રે ભાઈ મોસમ આવી મહેનત ઉપર ઉજળા આભમાં આભ એટલે આકાશ આકાશમાં શું છે તો કે કુંજડીઓ આનંદ કરે છે કિલોલ કરે છે આનંદ કરે છે ક્યાં તો કે ઉપર ઉજળા આભમાં ઉજળા એટલે કઈ સ્વચ્છ આકાશમાં ખેતરની ઉપર આભમાં આકાશમાં સ્વચ્છ આકાશમાં કુંજડી કુંજડીઓ આનંદ કરે છે કુંજડીઓ પક્ષીનું નામ છે એક પ્રકારના પક્ષીનું નામ છે પછી આગળ કે છે વાતા મીઠા વાયરા ને લેતા મૂળ હિલોલ રે ભાઈ મોસમ આવી મહેનત હવે વાતા મીઠા વાયરા વાયરા એટલે પવન વાયર પવન પવન મીઠો વાય રહ્યો છે સરસ મજાનો પવન આવી રહ્યો છે અને આ પવનની સાથે પવનની દિશામાં મોલ લેતો લેતા મોલ હેલો હેલો એટલે ઝૂલવું પવનની સાથે પાક હિલોડા મારી રહ્યો છે પવન સાથે તાલ મેળવતો પાક ઝૂમી રહ્યો છે ઝૂલી રહ્યો છે લિયો
પછેડી દાતરડા આજ સીમ કરે છે સાદરે પાય મોસમ આવી મહેનત લ્યો વટકે લ્યો પછેડી દાતરડા આઈ પછેડી એટલે કે પાક બાંધવા માટેનું ચાદર જેવું મોટું કપડું અહીં પછેડીનો અર્થ એ થાય છે. પછેડી લેવાનું કે છે દાતરડું લેવાનું કે છે દાતરડું એટલે પાકને લડવા માટે ઓજાર દાતરડું કે છે. આજ સીમ કરે છે સાર શું તૈયારી કરવાની કે છે પછેડીનો દાતર ડૂબ્યો અને પાક તૈયાર થયેલો પાક જાણે લોકોને સાધ પાડીને બોલાવી રહ્યો છે. લોકોને સાધ પાડી રહ્યો છે. સીમ કહે છે સાધ એટલે સીમ ત્યાં ખેડૂતને મહેનત કરવા પાકને લણવા માટે જાણે બોલાવે છે એટલે કહે છે સીમ કહે છે સાધ. અહીં મહેનત કરનારાને બોલાવે છે સોના જેવો પાક તૈયાર થઈ ગયો છે અને તેની લણણી માટે જાણે સિંહ સાધ પાડે છે. રંગે સંગે કામ કરીએ થાય મલક આબાદ ભાઈ મોસમ આવી મહેનત રંગે સંગે કામ કરે અહીં બધા સાથે મળીને આળસ વિના કામ કરીએ મહેનત કરીએ અને તો જ આપણો મલા એટલે કે પ્રદેશ સમૃદ્ધ થાય આબાદ થાય. અહીં આ પંક્તિમાં સાથે હળી મળીને કામ કરવાનું કહે છે. સમૂહ ભાવના આ પંક્તિમાં દર્શાવાય છે. બધાએ સાથે રહીને સાથે મળીને ઉત્સાહથી આનંદથી જરા પણ આળસ વિના ખેતરમાં સતત કામ કરવાનું છે અને તો જ આ મલક છે ને તો પ્રદેશ છે તે સમૃદ્ધ બનશે આબાદ સમૃદ્ધ બને. પછી આગળ વાત કરે છે લિપિ ભૂપી ખડા કરો લાવો ઢગલે ઢગલા ધાન રે ભાઈ મોસમ આવી મહેનત. અહીં પાક તૈયાર થયો લણણી થઈ પછી બધું
અહીં ખા શબ્દ છે તલવાર થાય છે ત્યાં શું કે કળસા ગુંજીને જોડીને અનાજ કાઢવાની જગ્યા તેને ખડા કરે છે તે લીટી ગોપીને તૈયાર કરેલું અને અનાજ બધું ખળામાં લાવવાનું ઢગલે ઢગલા થાય ખૂબ જ દાન જાણે કે અનાજ રડનારો તે માનવી ને દેનારો ભગવાન રે રડનારો માનવી અહીં રડનારો એટલે કમાનારો પેટ્યું રડનારો કોણ તો કે માણસ શ્રમજીવીઓ મહેનત કરે ખેડૂતો મહેનત કરે અને ભગવાન તેને ઈશ્વર તેને મદદ કરે અને માણસે મહેનત કરીને જળવાનું છે મહેનત કરીને જ જીવન ગુજારવાનું છે મહેનત કરીએ એટલે ઈશ્વર આપે ઈશ્વર ખૂબ આપે છે મહેનત તો કરવી જોઈએ મહેનત કરે તેને ઈશ્વર મદદ કરે છે અને લોકોમાં કેવો ઉલ્લાસ આનંદ પથરાઈ જાય છે કેવો ઉલ્લાસ આનંદ જોવા મળે છે મહેનત આવી મોસમ તાકાવ્યમાં કવિએ ખેડૂતોને મહેનત કરવાનું કહ્યું છે વરસાદ પછી મહેનત કરવી આપણે વરસાદ આવે એવો વરસાદ આવે પછી આપણે વાવણી કરે બરાબર ખેડૂતો શું કરે વાવણી કરે પછી સારો વરસાદ આવે સારો પાક થાય એ માટે ખેડૂત ખૂબ જ મહેનત કરે છે પાકને મોલને લણે આ રીતે ખેડૂત દિવસ અને રાત જોયા સતત ખેતરમાં મહેનત કરતો હોય છે તો અહીં મોસમને ધ્યાનમાં રાખી ખેડૂતની મોસમ ઋતુ મહેનત કરવાની ખેડૂતની મહેનત કરવાની ઋતુ મોસમને ધ્યાનમાં રાખીને કાવ્યમાં વાત કરવામાં આવી છે સમાનાર્થી શબ્દ છે જોઈએ પાણી તો જળ આગ તો આકાશ ઈશ્વર ભગવાન હૈયું હૃદય પવન તો વાયુ કંચન સોનું બરાબર બધા સમાનાર્થી શબ્દ છે પછી વિરોધી શબ્દ છે જે આપણને પરીક્ષામાં પૂછી શકાય છે સમાનાર્થી વિરોધી શબ્દ પૂછે છે બધા ધ્યાનમાં રાખવા તૈયાર કરવા વિરોધી શબ્દ બરબાદ તો આમાં ઉજળું તો ધૂંધળું મીઠું કડવું લેના તો દેના દેશ તો પરદેશ ઉપર તો નીચે આ
sama dengan sedata le kalau waktu sendor se nawat se jadi sate joya se hari ke kalau ya nah ini pula tadi se karena obyas swadaya dari kerja kita sangat sulit lakukan sama-sama प्रश्नों छे तो प्रश्न पहलो छे अभ्यास नो तमा विकल्प आपेला छे साचो विकल्प लखवानो छे तो पहलो प्रश्न छे आपणे जोईए कविए कई मौसम ने मेहनत ने मौसम कही छे तो कई चौमासा ने बराबर आपणे मेहनत ने मौसम कई कही छे मौसम ले ऋतु बराबर तो आ चौमासानी ऋतु छे मेहनत नी मौसम कहेवाय छे जो वरसाद वर्ष्या पछी शीत केवी बने छे तो सोना वराई बने छे सोना जेवी बने छे तिलोल कोण करे छे तो के तिलोल कुंजळियु करे छे बराबर પછીના પ્રશ્ન બીજો છે એક એક વાક્યમાં જવાબ દેવાનો છે મહેનતની મોસમ કાવ્યના કવિનું નામ જણાવો કાવ્યના કવિનું નામ છે માથાલાલ દવે બીજો છે લોકોના હૈયામાં શા માટે આનંદ છવાઈ ગયો છે ઓકે ખેતરમાં ખૂબ જ પાક ઉગ્યો છે ખૂબ જ પાક થયો છે એ જોઈને લોકોના હૈયામાં આનંદ છવાઈ ગયો છે સિંહ કોને સાદ કરે છે સિંહ મહેનત કરનાર મહેનત કરનારા ખેડૂતને સાદ કરે છે મહેનત કરનારા લોકોને સાદ કરે છે પછી સિંહમાં પ્રશ્ન ચાર સિંહમાં શું શું વેચવા કહ્યું છે દાતરડા અને પછેડી દાતરડું શું કામ લાગે પાકને લણવા માટે લણણી માટે પછેડી પાક બાંધવા માટે મોલ બાંધવા માટે પછેડી આ રીતે અભ્યાસ છે અને એમાં સ્વાધ્યાય પણ આપેલું છે દરેક વિદ્યાર્થીઓ તૈયાર કરે તો અહીં આપણા ખેડૂતને ધ્યાનમાં રાખીને કવિએ સરસ મજાની વાત કરી છે મોસમ આવી મહેનતની તો દરેક વિદ્યાર્થીઓ આ કાવ્યના પ્રશ્ન જવાબ તૈયાર કરે